નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કામિનીબેન પટેલ શાંતિનિકેતન વિદ્યાસંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 એમાં ગણિત વિષય શીખીશું. એમાં આપણે ગણિત વિષયમાં આગળ શીખી ગયા છીએ, ઘડિયા ચેપ્ટર શીખ્યા છીએ ને, હવે આજે આપણે પાના નંબર 134 પરથી શીખીશું. તમે બધાએ ઘડિયા લગભગ તૈયાર કરી દીધા હશે, હવે તો આવડશે ને. તો પાના નંબર 134 પર આપણે કેવું શીખવાનું છે ખબર છે? કોયડા ઉકેલ, એટલે કે રકમવાળા દાખલા. તો આપણે જોઈએ, બધા થઈને કુલ કેટલા છે? જો એક કબાટ છે, એમાં પુસ્તકો છે, દેખાય છે ચિત્રમાં? તો એ પુસ્તકો છે, તો કેટલા ખાના છે કબાટના? પહેલાં એ ખાના જુઓ અને દરેક ખાનામાં કેટલા પુસ્તકો છે. તો કબાટમાં 4 ખાના છે અને દરેક ખાનામાં 5 પુસ્તકો છે. તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે એવું આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો એક કબાટ છે, એમાં 4 ખાના છે, એક ખાનામાં 5 પુસ્તકો. તો 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 એવું કરવું પડે. આપણે 4 વખત 5 5 કરવા પડે, પણ એવું વત્તા કરવા જઈએ તો લાંબુ થઈ જાય છે ને, એટલે આપણે ગુણાકાર કરીએ. તો 4 × 5 = 20 પુસ્તકો. તો 4 એકાન ઘડિયો 5 સુધી બોલવાનો, અથવા 5 એકાન ઘડિયો 4 સુધી. તો 20 પુસ્તકો જવાબ મળી ગયો. હવે એવી જ રીતે આપણે નીચે છીએ. જો 3 બાળકોના ફોટા આપ્યા છે અને એમના શર્ટ, એમણે કેવા શર્ટ પહેર્યા છે બટનવાળા જુઓ. તો એક શર્ટમાં કેટલા બટન છે ગણો જોઈએ. તો એક શર્ટમાં 5 બટન છે. એવા કેટલા શર્ટ છે? 3 બાળકો છે એટલે 3 શર્ટ છે. તો એવા 3 શર્ટના કેટલા બટન થાય? તો 3 શર્ટ × 5 એટલે કે 3 × 5 = 3 એકાન ઘડિયો 5 સુધી. તો 3 × 5 = 15 કેટલા થશે? 15. તો 15 બટન છે, અથવા 15 બટન થાય એવો જવાબ આવે. હવે નીચે જુઓ, પંખા છે, દેખાય છે ને? એક પંખાને કેટલા પાંખિયા હોય ખબર છે તમને? કેટલા હોય? 3. કોઈ પંખાને 4 પણ હોય છે ને, તમે જોયું છે? નાનો કોઈ પંખો હોય, જોજો, કોઈક વાર 4 પાંખિયા હોય, પણ આપણે મોટાભાગના 3 પાંખિયા જ હોય. આ તો દિવાલ ઉપર છે ને, એટલે એ 3 પાંખિયાનો જ પંખો હોય. તો એ કેટલા પંખા છે એવા તમે જુઓ, દેખાય છે ચિત્રમાં? 4 પંખા છે. તો એક પંખાને 3 પાંખિયા, તો 4 પંખાને કેટલા થાય? તો 3 × 4 અથવા 4 × 3 = 4 તરી કેટલા થશે? 12. આમ તમે ગણશો તો પણ 12 પાંખિયા થશે. તો 4 તરી 12 અથવા 3 ચોક 12, તો 12 પાંખિયા થાય. હવે નીચે, એક ખોખામાં 6 સફરજન સમાય છે, આવા 7 ખોખામાં કેટલા સફરજન સમાય? હવે જુઓ, એક ખોખામાં કેટલા છે? 6. તો એવા કેટલા સફરજન, કેટલા ખોખા છે? 7 ખોખા. તો 7 × 6 સફરજન. તો 7 × 6 = 7 એકાન ઘડિયો 6 સુધી બોલવો પડે ને, અથવા 6 એકાન ઘડિયો 7 સુધી. તો 7 × 6 = 42. તો કેટલા સફરજન થશે? 42. કેટલા થશે? 42. હવે નીચે છે, કેટલા ત્રિકોણ છે ચિત્ર દેખાય છે? 4 ત્રિકોણ છે. 4 ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય? તો તમને ખબર છે એક ત્રિકોણને કેટલા ખૂણા હોય? તમે જુઓ, એક ત્રિકોણ જુઓ તો કેટલા ખૂણા છે? 3 ખૂણા. તો 4 ત્રિકોણના, તો 4 × 3 4 ત્રિકોણ અને ગુણ્યા 3 ખૂણા બરાબર કેટલા થાય ખૂણા? તો 4 તરી 12 એટલે કે 12 ખૂણા થાય. તો 4 ત્રિકોણના 12 ખૂણા થાય. સમજ પડી? હવે પાંચમો પ્રશ્ન છે. તો ગુણાકારના સત્યો, શું કહ્યું છે? ગુણાકારના સત્યો એટલે કે ગુણાકારનો જવાબ. તો હવે આપણે ઘડિયાની રીતે સીધો જ જવાબ આપવાનો છે. તો 8 × 3 = 8 એકાન ઘડિયો 3 આવે ત્યાં સુધી. તો 8 × 1 = 8 8 × 2 = 16 અને 8 × 3 = 24. તો કેટલો જવાબ આવશે? 24. લખતા જજો જોડે 24. પછી 3 × 8 = તો 3 ગુણ્યા ખાલી જગ્યા પછી ખાલી જગ્યા આપી છે,
જો આઠ પણ નથી આપ્યા અને જવાબ પણ નથી આપ્યો, પણ આપણે ઉપરનું જે 8 × 3 છે એને આપણે જોઈએ ફરીથી, તો 3 × 8 = 24 આવશે ને. હવે નીચે જોઈએ, આપણને ફક્ત જવાબ આપ્યો છે, ફક્ત જવાબ આપ્યો છે ને, બંને ખાલી જગ્યા ખાલી છે, તો હવે ખાલી જગ્યામાં શું લખીશું? પણ 42 જવાબ આવે છે એટલે 42ના આપણે ભાગ પાડવા પડે, તો ઘડિયા કયા ઘડિયામાં 42 આવશે? 5 એકાના, 4 એકાના, 3 એકાના આવશે? નહીં આવે. તો 6 એકાન ઘડિયામાં 42 આવશે? બોલો 6 એકાન ઘડિયો. તો 6 એકા 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36 અને 6 7 42 આવે ને. તો 6 × 7, પહેલાં 6 પછી ગુણાકારનું ચિહ્ન આપેલું છે, પછી 7, એટલે 42 જવાબ આવી ગયો. આવી ગયો. હવે જુઓ, 5 × ખાલી જગ્યા બરાબર 40, તો 5 એકાન ઘડ્યો, બોલો 40 આવે ત્યાં સુધી. તો બોલો, ચલો 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35 અને 5 8 40. તો આપણો જવાબ 40 આવ્યો. તો કેટલા આવ્યા? તો 5 8, તો ખાલી જગ્યામાં લખીશું 8. હવે આગળ આવ્યું તો એવું જ આવ્યું, પાછળનો જવાબ આપ્યો છે, આગળની બંને સંખ્યા આપી નથી. તો 54 કયા ઘડિયામાં આવશે? તો હવે આપણે 8 એકાનો ઘડ્યો એમ બોલ્યા, તો 8 એકાન ઘડિયામાં તો 54 આવ્યા નથી. તો હવે 9 એકાનો બોલીએ, તો 9 એકાન ઘડિયામાં આવશે કે 6 એકાન ઘડિયામાં આવશે? પણ છતાંય આપણે ચાલો 9 એકાનો ઘડ્યો બોલીએ. તો 9 એકા 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45 અને 9 6 54 આવશે ને. તો પહેલાં ખાલી જગ્યામાં 9 × 6 = 54. હવે બાજુમાં જોઈએ, 5 × ખાલી જગ્યા બરાબર 35. તો આ તો તમને આવડતું જ હશે કે 5 7 35 આવડે ને, 5 એકાન ઘડ્યો તો બહુ સહેલો, એટલે ખાલી જગ્યામાં આપણે લખીશું 7. કેટલા લખીશું? 7. હવે ખાલી જગ્યા 6 = 36. તો 36 આવે એટલે શું કરવું પડે? 6 એકાન ઘડ્યો બોલીશું, 6 તો આપણને આપ્યા છે, તો 6 6 36. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં 6 આવશે. પછી 10 × ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. હવે અહીં તો આપણને જુઓ, 10 × ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા આપી છે, પણ અહીંયા શું લખીશું આપણે? 10 × 5 લખીએ 50 આવે, 4 લખીએ 40 આવે. આવે કે નહીં? ત્યાં આપણે કોઈ પણ જવાબ લખી શકો, 10 એકાન ઘડિયાનો લખી શકો ને, 10 એ દાન 100 એ પણ કરી શકો તમે, થાય ને. હવે નીચે જુઓ, તો ખાલી જગ્યા 9 = 36. હવે અહીંયા તો આપણને 36 આપ્યા જ છે, બરાબર? તો 36 આપ્યા છે એટલે અહીંયા આપણે શું કરીશું? તો 9 એકાન ઘડ્યો બોલીશું, 36 આવશે ત્યાં સુધી. તો 9 એકા 9, 9 2 18, 9 3 27 અને 9 4 36. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શું લખીશું? 4. તો 4 9 36 આવી જશે ને જવાબ. તો ખાલી જગ્યામાં લખીશું 4. હવે એના નીચેની ખાલી જગ્યા પણ એના જેવી જ છે, પાછળ જવાબ આપ્યો છે અને એનો ગુણાકાર પણ આપ્યો છે. તો આપણે 7 એકાન ઘડ્યો બોલીએ અથવા આગળની સંખ્યા બોલીએ, 7ને કેટલા વડે ગુણીએ? તો 28 આવે. તો 7 એકાન ઘડ્યો બોલીશું, તો 7 એકા 7, 7 2 14, 7 3 21 અને 7 6 28 થશે ને. તો અહીંયા પણ 4 આવશે, 7 6 28. હવે સામે પેજ ઉપર એકનો ઘડિયો લખવાનો છે આપણે. તમને લગભગ બધાને આવડતો હશે, છતાં હું એક વખત બોલી જાઉં છું, તમારે જોડે જોડે જવાબ લખતા જવાનું, બરાબર? એક વખત એક એટલે 1 × 1 = 1. તો 2 વખત 1 એટલે 2 × 1 = 2. 3 વખત 1 એટલે 3 × 1 = 3. તો અહીંયા 1 લખવાનું છે, બરાબર? હવે 4 વખત 1 એટલે ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા, એવું છે ને. તો 4 × 1 = 4. એવી જ રીતે નીચે 5 વખત 1 એટલે 5, અહીંયા ખાલી જગ્યામાં પણ 5 શબ્દમાં લખવાનું છે. પછી 5 × 1 = 5. પછી 6 શબ્દમાં લખવાનું છે, 6 વખત 1 એટલે 6 × 1 = 6. પછી 7 શબ્દમાં લખવાનું છે, 7 વખત 1 એટલે
सात गुणा एक बराबर सात, पची आठ वक्त एक एटले आठ गुणा एक बराबर आठ थयु, लख्यू बधाए सरस। हवे नीचे जुओ, मोटी संख्याना गुणाकार। हवे तो आपणे मोटी संख्या एटले के बे संख्याने एक संख्या वडे गुणाकार करीशुं, बे संख्याने बे संख्या वडे पण गुणाकार आवशे। तो हवे आपणे अहींया जोईशुं, वर्गमांना दरेक विद्यार्थीने बे चॉकलेट आपवामां आवी। जोजो वर्गमां केटला विद्यार्थीओ होय, आपणा वर्गमां 35 40 45 एवा विद्यार्थीओ होय, तो वर्गमां दरेक विद्यार्थीने बे चॉकलेट आपीए तो केटली चॉकलेट जोईए एवुं करवुं पड़े ने। तो वर्गमां जेटली संख्या होय, धारो के आपणे 35 होय तो 35 गुणा बे करवा पड़े। तो अहींया आपणे जोईए, दरेक विद्यार्थीने बे चॉकलेट आपवामां आवी। जो वर्गमां 34 विद्यार्थीओ होय तो कुल केटली चॉकलेट आपवामां आवी हशे? तो कुल हाजर विद्यार्थी केटला छे? 34। अने दरेक विद्यार्थीने केटली चॉकलेट आपवानी छे? 2। तो तेथी कुल आपेली चॉकलेट 34 गुणा 2 थाय। हवे 34 गुणा 2, हवे तमने थशे आ तो घड़ियो तो अमने आवडतो नथी, केवी रीते करीशुं? तो आपणे शुं करवुं पड़े, आपणे आगळ पण शीख्या खबर छे के पहेला एकमनी संख्याने गुणाकार करवानो, पछी दशकनी संख्याने, અને જો એકમની સંખ્યામાં વધારે આવે એમાં દશક થતું હોય તો વધી મૂકવી પડે, શીખ્યા ને? તો હવે જો અહીં આપણને ફરીથી શીખવે છે કે 34 ગુણ્યા 2 એટલે 34 વખત 2, તો 30 વખત 2 એટલે 60 થાય, તેથી જવાબ 60 કરતાં મોટો હોય। હવે 40 વખત 2 એટલે 80, તો જવાબ 80થી તો નાનો હોય, તો શું જવાબ છે? તો જવાબ શું છે આપણે પાછળ પાનું જોઈએ। तो जुओ, आपणे 34 वखत 2 केवी रीते मेळवी शकीए? तो आ शुं कहे छे छोकरी, के हूँ जाणू छूँ केवी रीते। आ शुं छे? जुओ, भारतीय लख्युं छे 2 पछी 30 अने 4। हवे एने शुं करशे? पहेला 2 ने 30 वडे गुणशे, पछी 2 ने 4 वडे गुणशे। तो जुओ, 34 એટલે 30 અને 4 બરાબર 30 ને 4 એટલે 34 થયા કે નહીં થયા? હવે એ બંને સંખ્યાને 2 વડે ગુણીશું। તો જુઓ, 30ને 2 વડે ગુણ્યા તો 30 દૂ 60, 3 દૂ 6 અને મીંડું મૂકી દીધું, થયા? હવે 2 ગુણ્યા 4 એટલે 8, તો 60 વત્તા 8 એવું થશે ને? તો 60 ને 8 કેટલા થશે? 68। હવે જુઓ, તો 30 વાર 2 એટલે 60 થાય અને 4 વાર 2 એટલે 8 થાય, પણ જવાબ શું છે? હજી જવાબ તો સાચો મળ્યો નથી, હવે નીચે આપણને તે જવાબ આપે છે। ફક્ત ખાનામાંની સંખ્યાઓનો સરવાળો કરો અને તેમનો જવાબ મળી જશે। તો 60 વત્તા 8 = 68 થાય, કુલ 68 ચોકલેટ હશે। તો સરસ, તે સરળ છે, હવે જવાબ મળી ગયો। કેટલો આવ્યો? 68। તો 34 વિદ્યાર્થીઓને 2-2 ચોકલેટ આપવી હોય તો 68 ચોકલેટની જરૂર પડે। કેટલા ચોકલેટની જરૂર પડશે? 68 ચોકલેટની। હવે આપણે સામે પેજ ઉપર જોઈએ, એવી જ રીતે બીજો એક દાખલો આપણને ગણતા શીખવાડે છે। પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવ્યા, પ્રવાસમાં કેટલા વિદ્યાર્થીઓ ગયા છે? તો કુલ 23 વિદ્યાર્થીઓ હતા। જો દરેક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવ્યા છે અને કુલ 23 વિદ્યાર્થીઓ છે, તો આપેલા કુલ ફળની સંખ્યા શોધો। હવે 23 વિદ્યાર્થીઓ હતા, દરેકને 4 ફળ આપ્યા છે, તો હવે પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 23, દરેક વિદ્યાર્થીને 4 ફળ એટલે 23 × 4। તો હવે 23 × 4 એટલે 23 × 4 થાય, અને 20 × 4 એટલે 80। 23 × 4 અને 20 × 4, તો જવાબ 80થી વધુ આવશે, જવાબ 100થી નાનો હશે। શું તમે કહી શકશો કે જવાબ 100થી નાનો કેમ હશે? જવાબ 100થી નાનો કેમ હશે એવું તમે કહી શકો? તો આપણે જવાબ મેળવી શકીએ, તો ચાલો ભારતીની રીતથી જવાબ મેળવવા પ્રયત્ન કરીએ। સામે પેજ ઉપર ભારતીએ જેવી રીત આપી હતી એ રીતથી આપણે જવાબ મેળવીએ એવું આપણને અહીંયા શીખવે છે। તો હવે જોઈએ, 20 × 4, પહેલાં આપણે આ 23ના અવયવ પાડવા પડશે ને, 20 વત્તા 3 એટલે 23 થશે। તો 20 અને 3, પછી આ 4 જે છે એ તો 4 ફળ છે, દરેકને 4 ફળ આપ્યા છે, તો 20ને પહેલાં 4 વડે ગુણીશું, પછી 3ને 4 વડે ગુણીશું। તો 20ને 4 વડે એટલે 80, અને 3ને 4 વડે એટલે 12।
तो 80 અને 12 નો સરવાળો કરતા 80 અને 12 નો સરવાળો કરે છે. જુઓ નીચે કરે છે તો એકમની સંખ્યા એકમ નીચે લખો, દશકની દશક નીચે, એટલે એકમમાં 2 છે, ઉપર તો શૂન છે, અને 8 ને 1 9, તો 92 જવાબ આવ્યો. તેથી 23 વખત 4 એટલે 92 થાય. તો 23 વખત 4 એટલે 92 થાય. હવે આપણે આગળના દાખલા છે ને પાછળના પેજના, એ દાખલા આવી રીતે તમારે ગણવા પ્રયત્ન કરવાનો છે. હું તમને આવતા વિડીયોમાં શીખવાડીશ, પણ ત્યાં સુધી તમે ઘડિયા કમ્પ્લીટ તૈયાર કરી દેશો તો જ આવડશે આ ગુણાકાર, અને ગુણાકાર આવડશે તો ભાગાકાર આવડશે, ઘડિયા આવડશે તો જ. એટલે આપણે અહીંયા આજનો આ વિડીયો પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. પણ તમે ઘડિયા તૈયાર કરજો અને પાછળના જે દાખલા છે ગણવા પ્રયત્ન કરજો.